أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. حضرت امیر المؤمنین علی ابن ابی طالب علیہ الصلاۃ والسلام نحج البلاغانی اندر حکمت نمبر 6 بیدونی چھپا ہوا انے سارو وہوار کرو તેમાં ઇરશાદ ફરમાવે છે કે અક્કલમંદની છાતી છુપી વાતોનો ખજાનો છે. હસતા મોઢે મળવું મોહબ્બત અને દોસ્તીની ચાળ છે. સબ્ર અને સહનશીલતા ખરાબ આદતોની કબ્ર છે અને સુલેહ શાંતિ ખામીઓને છુપાવવાનું એક સાધન છે. આ હદીસમાં આપણા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ત્રણ વસ્તુ તરફ આપણું ધ્યાન ખેંચે છે. પહેલું, જે રીતે માલદાર પોતાના કિંમતી ખજાનાને છુપાવીને રાખે છે એ મુજબ અક્કલમંદ રાઝને બીજાઓથી છુપાવીને રાખે છે. જો બીજાઓ સુધી આ રાઝ પહોંચી જાય તો ઘણી વખત મોટી મુશ્કેલીઓમાં આવી જાય છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યાર સુધી રાઝ રાઝ રહે છે ત્યાર સુધી તે આપણા કાબૂમાં હોય છે, અને જ્યારે રાઝને બીજાઓ સુધી બયાન કરી દીધું તો પછી આપણે તેના કાબૂમાં આવી જઈએ છીએ. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે કોઈ જંગ માટે જવાનો ઈરાદો કરતા હતા તો શરૂમાં તેને બિલકુલ છુપાવીને રાખતા હતા જેથી દુશ્મનોને ખબર ન પડે. જો દુશ્મનોને જાણ થઈ જશે તો દુશ્મનો આ જંગની તૈયારી કરીને મુકાબલામાં આવી જશે. મક્કા ફતેહ કર્યું ત્યારે પણ એ જ રીતે આપ અપનાવી અને છેલ્લે ખૂન ખરાબા વગર કામયાબ થઈ ગયા હતા. આ રાઝને બીજા સમાજ અથવા બીજા લોકો સામે છુપું રાખવામાં જ ભલાઈ સમાયેલી છે. બીજું, હસતો ચહેરો બધાને ગમે છે અને તેવા માણસથી બધા દોસ્તી રાખે છે અને ગુસ્સાવાળા માણસથી બધા દૂર ભાગે છે અને લોકો તેવા માણસને પસંદ પણ નથી કરતા. તેમજ હસતા મોઢે મુલાકાતનો સવાબ પણ છે. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે મુમિનથી મળો ત્યારે મુસાફેહો કરો, ખુશીને જાહેર કરો. જ્યારે આ રીતે જુદા થશો તો ખુદા ગુનાઓને માફ કરી દેશે. બીજી એક હદીસમાં નબીએ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે ઐ અબ્દુલ મુત્તલિબની ઔલાદ, તમે બધાને તમારા માલથી ખુશ નથી કરી શકવાના, કેમ કે જરૂરતો વધારે છે અને માલ ઓછો છે. તે માટે તમે હસતા મોઢે અને સારા અખલાકથી લોકોની સાથે મુલાકાત કરો. ત્રીજું, આ હદીસમાં એ વસ્તુ તરફ ઇશારો થયો છે કે ઘણા દોસ્ત અને સગાવાલા અથવા ઓળખીતા લોકોમાં એવા હોય છે કે જેમના ખરાબ વ્યવહારથી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, તો એવા લોકોને સહન કરવાથી ઘણી મુસીબતોથી છુટકારો મળે છે અને તેને સહન કરવાથી મોટી ફઝીલતો પણ મળે છે. તો તેના વિરુદ્ધ સહન અને સબ્ર કરવાની, નહીં તો ઘણા ફિતના અને ઝઘડા ઊભા થઈ જાય છે. સબર અને સહનશીલતાથી ઘણા બુરાઈઓ, ઘણી બુરાઈઓ અને કોતાહીઓ છુપાઈ જાય છે અને સુલેહ શાંતિથી ઘણી ખામીઓ છુપાઈ જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ
وعجل فرجهم from fountain of أهل البيت عليهم السلام.